नमस्ते विद्यार्थी मित्रों, यूनिटी पब्लिक स्कूल माथी हूँ तमारा नीता दीदी। आज तमने भणावीश धोरण पांच नु गणित। धोरण पांच ना गणित में प्रकरण नंबर 13 गुणाकार अने भांगाकार नी रीतो। गुणाकार एटले आपणे त्रीजा धोरण थी शीखता आवीए छीए के गमे ते संख्या ने गमे ते संख्या साथे गुणवानी क्रिया। जो आपणे बधाने 1 થી 10 ઘડીએ તો કમ્પ્લીટ જ આવડે છે, તો 4 ગુણ્યા 5 તો 4 પંચા 20 એટલે ગુણાકાર અને ભાંગાકારની રીતો। ભાંગાકાર એટલે શું? આપણે ચોથા ધોરણમાં ભણતા જ કે ભાંગાકાર કોને કહેવાય। માનો કે તમારી પાસે 30 કેરી છે, તેના તમારે 5 સરખા ભાગ પાડવા છે, તો 30 ભાંગ્યા 5 તો 5 6 30 તો 5 જણાને 6 6 કેરી આવે, આને આપણે ભાંગાકાર કર્યો કહેવાય। આપણે હવે પહેલા સૌ પ્રથમ ગુણાકાર વિસ્તારથી ભણીશું। જુઓ તમારી ચોપડીનું પહેલું પેજ, મણિરત્નમ ખજાનચી। મણિરત્નમ ખજાનચી છે, કોણ છે ખજાનચી? મણિરત્નમ એ રાજા જૈનનો ખજાનચી છે। રાજા જૈનનો, પહેલાં રાજા રજવાડામાં ખજાનચી રાખવામાં આવતા, તેનો તે ખજાનચી છે। રાજા માટે કાર્ય કરતા તમામ લોકોના પગારનો હિસાબ રાખવાનું તેનું કામ છે। ખજાનચીનું શું કામ હોય? રાજા માટે જે લોકો કામ કરે છે, કાર્ય કરે છે, તેના બધા લોકોના પગારનો હિસાબ રાખવાનું તે કામ કરે છે। નીચેનું કોષ્ટક દરેક વ્યક્તિને દરરોજનો કેટલો પગાર મળે છે તે દર્શાવે છે। શું કહે છે? નીચેનું કોષ્ટક દરેકને કેટલો પગાર મળે છે તે દર્શાવે છે। વ્યક્તિ કોણ છે? મંત્રી। દૈનિક પગાર, દૈનિક એટલે રોજનો, 195 રૂપિયા। ઘોડેસવાર, ઘોડેસવારનો દૈનિક પગાર રોજનો 76 રૂપિયા। અને રસોઈયો, જે ત્યાં ભોજનાલયમાં રાંધતો હોય તે રાજાના રજવાડામાં, તેનો રોજનો પગાર છે રૂપિયા 65। મણિરત્નમ રસોયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા ઈચ્છે છે, તેણે લખ્યું। જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા ઈચ્છે છે તો તેણે લખ્યું 65। તમને એમ થાય કે આવી રીતે કેવી રીતે લખ્યું છે? તેનો દૈનિક પગાર હતો 65 રૂપિયા, તો 60 વત્તા 5 તો થયા 65, અને જાન્યુઆરીના દિવસો કેટલા હોય? 31, તો 30 વત્તા 1। હવે જો આ 4 બોક્સ બને છે, જોયું તમે 4 બોક્સ બને છે? આ બ્લુ રંગ, આ પીળો રંગ, આ પિંક રંગ અને આ ગ્રે રંગ, ચારે ચાર બોક્સ બીના। હવે કોનો? 60 અને 30 નો। આ બોક્સ સાથે કોણ સંકળાયેલું છે? 60 અને 30, તો 60 ગુણ્યા 30। હવે એનો ગુણાકાર કેટલો આસાન છે? 6 ગુણ્યા 3, તો 6 એકાનો ઘડિયો આપણને આવડે છે, અથવા તો 3 એકાનો આવડે છે, 6 તેરીને 18, 18 લખ્યા, પાછળના 2 મીંડા અહીંયા મૂકી દીધા, તો કેટલો થયો? 1800 રૂપિયા। હવે આ બોક્સ લઈ લો, આ બોક્સ સાથે કોણ સંકળાયેલું છે? 5, અને આમ જાઓ તો 30, તો 5 ગુણ્યા 30, તો 5 તેરીને 15 બરાબર 150, 5 તેરી 15, પાછળ 1 જીરો ચડાવવાનો 30 નો, તો 150। એવી જ રીતે આ આ બોક્સ સાથે કોણ સંકળાયેલું છે? તો ઉપર 60 અને અહીંયા 1, તો 60 ગુણ્યા 1 કેટલા થાય? 60 જ। ગમે તે રકમનો એક સાથે ગુણાકાર કરીએ તેની તે જ રકમ આવે। અને આ છેલ્લા બોક્સ સાથે કોણ સંકળાયેલું છે? તો 5 અને આ 1, 5 એકા 5। હવે તમને થાય કે આવું કેમ થયું? તો હવે તમે જુઓ, એનો આપણે સરવાળો કરીશું। શું કરીશું? એનો આપણે સરવાળો જુઓ, તમને બાજુમાં આપ્યું છે 1800 વત્તા 150 વત્તા 60 વત્તા 5। આપણે ચોપડામાં જોશું 1800 વત્તા 150 વત્તા 60 વત્તા 5। જુઓ, જે આ કાળા રંગથી આપણે ગુણાકાર કરીને જે સંખ્યા આવી તે સંખ્યા મેં અહીંયા ચોપડામાં લખી છે। હવે સાદો ગુણાકાર કરીએ આપણે કરીએ છીએ તેવી જ રીતે 0 વત્તા 0 વત્તા 0
વત્તા પાંચ તો કેટલા આવે? પાંચ. છ ને પાંચ અગિયાર ને એક ઝીરો. અગિયારનો એકડો વધી એક. આઠ ને એક નવ ને દસ. દસ ની શૂન્ય વધી એક. એક ને એક બે. તો કુલ ટોટલ જવાબ કેટલો આવ્યો? 2015 રૂપિયા. આ સરવાળો તમને સમજાણો. 1800 છે એટલે મેં પહેલાં ચાર આંકડા લખ્યા. 150 છે એટલે એક આંકડો આગળ ખાલી રહેશે. હં, સંખ્યા લખવાની ક્યાંથી શરૂઆત કરવાની? પાછળથી. પછી 60 છે તો બે જગ્યા ખાલી રહેશે અને પછી ખાલી 5 છે. તો આપણે અહીંયા ચોપડીમાં લખી શકીએ કે તેનો પગાર કેટલો છે? 2015 રૂપિયા. જાન્યુઆરી મહિનાનો કોનો? રસોયાનો પગાર. દિવસના 65 રૂપિયા એટલે આખા મહિનાનો પગાર 2015 રૂપિયા. મણિરત્નમ પુત્રી બેલા ગુણાકારની બીજી રીત શીખી હતી. તેણે આ પ્રમાણે લખ્યું તેના ભાઈ ભાનુને બતાવ્યું. મણિરત્ન છે એની છોકરી ગુણાકારની બીજી રીત શીખી હતી. તેણે કેવી રીતે લખ્યું? જુઓ, 65 × 31. 65 × 31 થાય. આપણે 65નો 31 સાથે ગુણાકાર બે પગલામાં કરી શકીએ. આપણે જાણીએ છીએ કે 31 = 30 + 1. આથી પહેલાં આપણે 65નો 1 સાથે અને ત્યાર પછી 30 સાથે ગુણાકાર કરીશું. હવે બેલાએ કેવી રીતે ગુણાકાર કર્યો? તો 65 × 31 એટલે 65 × 1 અને 65 × 30 તો બે સ્ટેપ. તો 65 × 1 કેટલો આવ્યો? 65. અને 65 × 30 કેટલો આવ્યો? 1950. હવે એ બંનેનો સરવાળો. 0 + 5 = 5. 5 + 6 = 11 નો એકડો વધી પડી 1. 9 ને 1 = 10 વધી 1 અને 2. એ બેલાની રીતે પણ 2015 જવાબ આવે. કોનો પગાર? રસોયાનો. તો મેં તમને આ એક દાખલો બે રીતથી શીખવો. સમજાય છે? હં. પણ તમને ઘડિયા આવડવા જરૂરી છે. જો 1 થી 20 સુધી આપણને ઘડિયા કમ્પ્લીટ આવડતા હશે તો જ આપણને ગુણાકાર આવડશે, નહીતર ગુણાકાર આવડશે નહીં. આગળ જોઈએ દાખલા નંબર 2. હવે ભાનુએ એક મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા પ્રયત્ન કર્યો. હવે શું કર્યું એણે? મંત્રીનું નામ શું હતું? ભાનુએ એક મંત્રીના, જે ખજાનસી હતો, તેણે શું કર્યું? મંત્રીના પગારની ગણતરી કરવાનું એણે નક્કી કર્યું. તો મંત્રીનો પગાર હતો 195 રૂપિયા અને જાન્યુઆરીના મહિના દિવસો કેટલા આવે? 31. તો સૌ પ્રથમ 31 = 30 + 1 હમણાં આપણે સમજ્યા તેવી રીતે. અને તો 95 × 1 અને પછી શું આવે? 30. તો 195 × 30. હવે અહીંયા એણે 195 × 1 તો એને લખ્યા છે 195. પણ 195 × 30 કેવી રીતે કરવા? દીદી, તમને એમ થાય કે કેવી રીતે કરવા? તો આપણે 195 × 30 આવા ગુણાકારથી પણ કરી શકીએ છીએ. આપણે સાદો ગુણાકાર પહેલાં ભણતા હતા. તો બે રકમ હોય, એકમ અને દશક. 10 હોય તો એમાં કેટલા શૂન્ય આવે? તો 1. નીચે બે રકમ હોય તો સૌ પ્રથમ 1 ઝીરો મૂકી શકાય. કેટલા ઝીરા મૂકી શકાય? 1. પછી અહીંયા ગુણાકારની નિશાની છે. તો નિશાની પાસેથી સૌ પ્રથમ તમારે લેવાનો. તો પહેલાં કોનો વારો લેશો? આપણે 3નો. 3 × 5 = 15. 15નો 5ડો વધી પડી 1. 3 નવા. 3 નવા કેટલા થાય? 3 એકાન ઘડીઓ બોલો જોઈએ. તો 27. 27 ને 28નો 8ડો વધી પડી 2. 28. 3 × 1 = 3 ને 2 = 5. હવે 3નો વારો પૂરો થયો. હવે કોનો વારો? 0નો વારો. જો આપણા ઘરમાં આપણે 2 બહેન ભાઈ હોય તો મમ્મી આપણને બંનેને બિસ્કીટ આપતી હોય તો બંનેને બિસ્કીટ આપે ને. હં, તો આનો આપણે આ 30 સાથે ગુણાકાર કરવાનો હતો બંને સાથે. તો 3નો વારો આવ્યો. હવે કોનો વારો આવશે? 0નો વારો. 0ને ગમે તે રકમ સાથે ગુણો, બધું શું આવે? 0 જ આવે. શું આવે? 0 જ. તો 0 + 0 = 0. આ બંને લાઇનનો સરવાળો. 0 + 5 = 5. 0 + 8 = 8 અને 5.
તમને એમ થાય દીદી તો પહેલી લાઈન જ જવાબ હતો, તમને તમે અમને મોટો દાખલો કેમ કરાવ્યો, પણ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ગમે તે રકમને ઝીરો સાથે ગુણાકાર કરતા તેનો ગુણાકાર ઝીરો જ આવે. તો આ પગાર કેટલો આવ્યો, ભાનુએ ગણતરી કરી તો મંત્રીનો 5,850. તમને બધાને ગુણાકારની રીત સમજમાં આવે છે? આ ગુણાકારની રીતમાં મેં તમને 3 રીતે ગુણાકાર કરાવ્યો. પહેલો તો ખજાનસીએ જે દૈનિક પગાર ગણ્યો મંત્રીનો તે, બીજી બેલાની રીત, અને ભાનુએ પણ બેલાની રીતથી જ ગુણાકાર કર્યો હતો. હવે આપણે આ તો ભાગ નંબર 1 ગુણાકારનો, આગળ આપણે ભાગ નંબર 2 માં વધુ વિગતે જોઈશું. આવજો.